સર આપના નામથી આજે જે જીમખાના ગઈકાલે સીલ કરાયું હતું ને આજે ખોલવામાં આવ્યું કોઈ નથી. આજે અમે લોકો વિનંતી કરી કે સ્પોર્ટ્સને આ જીમખાને સીલ ખોલી દો. સાહેબે કીધું કે સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે હું આજે ખોલી દઉં. અત્યારે આવીને બધા સીલ ખોલી દઉં. હવે કઈ રીતનું સંચાલન બધા રમશે? કઈ રીતનું સંચાલન થશે? સંચાલન એડીએમ સાહેબ બોલાવશે, એમાં જે નક્કી થાય એ પ્રમાણે. આજે બેઠક મળી છે જીમખાના જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને. જીમખાનાની પ્રોપર્ટી જે સરકારી અક્ષરથી કરેલી છે, હવે એનો કઈ રીતે આપણે આગળ વહીવટ કરવો અને કઈ રીતે જીમખાના ચલાવવું એ બાબતની એક મિટિંગ થઈ હતી. આમાં જે જીમખાના પૂર્વવત જે એના સભ્યો હતા એ અને અમારા સરકારી અધિકારીઓ બધા એક સાથે હાજર રહેલ હતા અને કલેક્ટર સાહેબનું માર્ગદર્શન પણ મેળવેલ છે. જીમખાનાના તમામ સભ્યો માટે જીમખાના આજથી ખુલ્લું છે અને એનો જે આગામી વહીવટ છે એ મેમ્બર્સના સજેશન પ્રમાણે આગામી એજીએમ બોલાવવામાં આવશે અને આ એન્યુઅલ જનરલ જે મિટિંગ હશે એમાં નવું બંધારણ અને નવો વહીવટ અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન અનુસાર આગળનું કઈ રીતે બધી વ્યવસ્થા કરવી એ જણાવવામાં આવશે. પરંતુ જીમખાના છે એ આજથી મેમ્બર્સ માટે ખુલ્લું છે. એજીએમ સર આનો જે વહીવટ છે કલેક્ટર સાહેબ કરશે? અત્યારનો હાલનો જે વહીવટ છે એના બાબતે એજીએમ બોલાવવાના છીએ અને એજીએમમાં નક્કી થશે. અત્યારનો જે વહીવટ છે જીમખાનાનો એ કઈ રીતે ચલાવવો એ એન્યુઅલ જનરલ મિટિંગમાં અમારા જે મેમ્બર્સ છે એ મેમ્બર્સની સૂચનાઓ પ્રમાણે આગળનો વહીવટ કરવામાં આવશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.